શિક્ષણ સંકુલ માં હું સિંદર પંચાલ તમારું ઓનલાઈન વિડિયો માં સ્વાગત કરું છું. આજે આપણે ગણિત માં રિવિઝન કરીશું, એટલે પુનરાવર્તન કરીશું. આપણે ગયા વિડિયો માં મે ખોટા અક્ષરો લખાવેલા છે, બરાબર છે. આજે આપણે સંખ્યાઓને ચડતા ક્રમ માં કેવી રીતે લખાય તે હવે હું તમને આજે શીખવાડીશ. ચલો હું પહેલા સંખ્યા લખું છું, તમે પણ તમારી ગણિતની નોટમાં આ સંખ્યાઓ લખજો. આજે જે વિડિયોમાં હું શીખવાડું છું તે તમારે સમજવાનું છે, ગણિતની નોટમાં લખવાનું છે અને પછી ગૃહ કાર્યમાં ઘરકામની નોટમાં લખવાનું છે. બાવીસ પછી તેનાથી
લઈશ પછી આપણે ખાલી જગ્યા આપેલી નથી એટલે તેનાથી મોટી થશે એ દગડા તે ક્રીસ પર જે આપણે લખવાની નથી હવે જુઓ નીચે છે તગર ચોગર 34 તો તગર ચોગર 34 તેનાથી મોટી પછી કઈ સંખ્યા થશે તો તગર પાછળ 32 પછી તેનાથી મોટી થશે તગર ચોગર 36 પછી તેનાથી મોટી કઈ સંખ્યા થશે તો તગર સાતર 37 અને તેનાથી મોટી થશે તગર આઠર 38 બરાબર પછી પાછળ આપણે જે કે આપેલી નથી એટલે આપણે નહીં લખવાનું તગર આઠર 38 38 થી મોટી સંખ્યા કઈ થશે તો તગર નવર 39 પછી છે તગર ને 40 અને તેના પછી થશે તગર એકર 41 થી તગર નવર 42 હવે 9 નંબર માં જુઓ તેમાં આપણને 4 તગર 43 અને 2 ચોર 44 આપેલા છે હવે 2 ચોર 44 પછી તેનાથી કઈ મોટી સંખ્યા થશે તો 4 6 46 સોરી 4 5 45 અને 4 6 46 45 થી મોટું થશે 46 થી 46 પછી આવશે 47 નંબર 10 આપણને 10 માં આપેલી છે 4 5 જો હવે આપણે કેટલા આપ્યા છે 10 નંબરમાં 4 5 45 બરાબર તો અહીંયા શું આવશે 4 6 46 46 પછી તેનાથી મોટી કઈ સંખ્યા છે તો 4 7 47 છે તો તેનાથી મોટી આવશે 4 8 48 અને અહીંયા આવશે 4 9 49 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે હું તમને ફરીથી શીખવાડું કે આપણે શું લખ્યું છે કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં રહેશે 29 પછી તેનાથી મોટી થશે 30 તેનાથી
સૌથી નાની સંખ્યા કઈ છે તો આપા સંખ્યામાં સૌથી નાની સંખ્યા થશે 44 45 અને સૌથી મોટી કઈ સંખ્યા થશે તો 54 49 ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં એ એના ઉપર આના ઉપર એ પણ આપણે ખ્યાલ આવે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય 4 આપેલી હોય 5 આપેલી હોય કે 6 આપેલી હોય તેમાં જે પહેલા તમારે શું જોવાનું કે સૌથી નાની સંખ્યા કઈ છે એ જોવાનું પછી તેનાથી મોટી કઈ સંખ્યા આવે એ જોવાનું તેનાથી મોટી કઈ આવે એ જોવાનું એવી રીતે દરેકે દરેક સંખ્યા જોતું જવાનું અને લખી જવાનું એના ઉપર આપણે એક ઉપર છે કે પહેલી સંખ્યા આવશે એ સૌથી નાની હશે અને છેલ્લી જે સંખ્યા આવશે એ સૌથી મોટી હશે ચલો હવે તમારે દરેક જણાએ પહેલા આ વસ્તુ ગણિતી નોટમાં લખવાની છે ગણિતી નોટમાં લખી અને એના પછી ઘરકામમાં હોમવર્કમાં ઘરકામની નોટમાં લખવાનું છે હું તમને પીડીએફ મોકલી આપીશ એમાંથી જોઈ અને 1 થી 10 નંબર છે એટલે તમારે લખવાના છે પહેલા ગણિતી નોટમાં લખવાનું છે અને પછી ઘરકામની નોટમાં લખવાનું છે આ સાથે હું આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું જય ગાય